ધોરણ 10 માં સારું રિઝલ્ટ મેળવ્યા પછી જે બાળકોએ સાયન્સ રાખ્યું છે તો એ બાળકો અત્યારે 11 સાયન્સમાં હશે અને એમના માટે જે દ્વિતીય પરીક્ષા 27 અને 28 ઓગસ્ટે છે તો એનું સોલ્યુશન કેવી રીતે એ લોકો મેળવી શકે એની તૈયારી કેવી રીતે કરી શકે એ જાણવું હોય તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। નમસ્કાર દોસ્તો, મારું નામ છે મયુર અને તમે જોઈ રહ્યા છો કેએમ એજ્યુકેશન। આગામી જે દ્વિતીય એકમ કસોટી 27 અને 28 ઓગસ્ટે લેવાવાની છે તેમાં 11 સાયન્સના વિદ્યાર્થીઓને ગણિતનું પેપર છે। હવે ગણિતના પેપરમાં કુલ 3 ચેપ્ટર ઇન્ક્લુડ કર્યા છે। પહેલું ચેપ્ટર ગણ, બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય, ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતીય વિધેયો। હવે આ ત્રણે ત્રણ ચેપ્ટર ખૂબ જ સરળ ચેપ્ટર છે, પરંતુ આ જે સમયગાળા દરમિયાન આપણે જે લાસ્ટ 2-3 મહિનાની વાત કરીએ તો એ દરમિયાન આપણે ગણિતનું માત્ર એક જ ચેપ્ટર એટલે કે પહેલું ચેપ્ટરના વિડીયો સિરીઝ મૂકી શક્યા છીએ। બાકીના 2 ચેપ્ટર છે એના તમારે વિડીયો મેળવવા હોય અને એનું પ્લેલિસ્ટ તમારે મેળવવું હોય તો એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ। હું તમારા માટે મહેનત કરીને મને યોગ્ય લાગશે કે આ પ્લેલિસ્ટ સરસ છે, આ કોઈ પણ ચેનલ હોઈ શકે, એમાં જરૂરી નથી કે આપણે કોઈનું પ્રમોશન કે એ નથી કરતા, પરંતુ તમારા માટે આપણે એક સિક્વન્સમાં ઓછી મહેનતે તમને એક જ જગ્યાએ બધું મળી રહે એવી રીતે ઘણા ચેપ્ટરનો આપણે વિડીયો સિરીઝ બનાવેલી છે, તમે એ નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકો છો। એના પછી બીજું અને ત્રીજું ચેપ્ટર, આ ત્રણે ત્રણ ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ। હવે તમારે તૈયારી કેવી રીતે કરવાની છે તો સ્માર્ટલી તૈયારી કરશો તો વધુ ગુણ મેળવી શકશો ઓછા સમયમાં। તમારે પ્લેલિસ્ટને ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ શકો છો, ઓછા રિઝોલ્યુશનમાં જોઈ શકો છો, સેટિંગમાં જઈને ચેન્જીસ કરવાનો હોય છે એ તમે કરી શકો છો, જેથી કરીને ઓછા નેટમાં તમે વધુ સારી પ્રેક્ટિસ કરી શકો। કેમ કે ટેકનિકલ પ્રોબ્લેમ અત્યારે મોસ્ટ ઓફ બધાને એ જ ઇસ્યુ આવતા હોય છે કે ઇન્ટરનેટ ઓછું હોય છે અથવા તો એમની પાસે સમય ઓછો છે। કેમ કે હવે 1-2 દિવસમાં આપણી જે પૂરક પરીક્ષા છે, દ્વિતીય પૂરક પરીક્ષા, એ યોજાવાની છે, તો એમાં તૈયારી કેવી રીતે કરવી એ એક મોટો પ્રશ્ન છે દરેક વિદ્યાર્થી માટે। કેમ કે સ્કૂલ અને ટ્યુશનમાંથી આવતા વિડીયોઝને લઈને મોટાભાગના વિદ્યાર્થીઓ સિરિયસ નથી, તો હવે પૂરક પરીક્ષાનું જે નોટિફિકેશન છે એમાં ગવર્મેન્ટે સ્પષ્ટ લખ્યું છે કે આ તમારી અભ્યાસને લઈને જે એક્ટિવિટી છે એ અટકી ના જાય એના માટે લઈને આ પૂરક પરીક્ષા યોજવામાં આવે છે। આગળ જઈને એવું પણ બની શકે કે આ પૂરક પરીક્ષાના જે માર્ક્સ છે એ બીજા કોઈ તમારું જે મેઇન રિઝલ્ટ છે એમાં ઇન્ક્લુડ કરી દે તો પણ નવાઈ નહીં, એટલે તમારે આ પૂરક પરીક્ષાને લાઇટલી નથી લેવાની, સિરિયસલી તૈયારી કરવાની છે। તો હું તમારા માટે ત્રણે ત્રણ ચેપ્ટરના પ્લેલિસ્ટની લિંક નીચે મૂકી દઈશ, જેથી કરીને તમે આ જે 11માં સાયન્સમાં ગણિતનું પેપર છે એ સારી રીતે તમે આપી શકો। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે દ્વિતીય એકમ કસોટી છે એના સોલ્યુશનના વિડીયો શક્ય છે કે કદાચ તમને આ વખતે ના મળે, તો તમારે એડવાન્સમાં તૈયારી કરવી પડશે, એટલે કે શરૂઆતથી તમારી મજબૂત હશે તો તમારે સોલ્યુશનના વિડીયો નહીં શોધવા પડે, તમારી મહેનતે એક વખતે આપણે જાતે આ રીતે મહેનત કરીને પરીક્ષા આપી જોઈએ, જેથી કરીને આપણને આઈડિયા આવે કે આપણી તૈયારી કયા લેવલની છે। કેમ કે આ જે પાયો છે 11માં માટે એ આગળ જઈને 12 સાયન્સ માટે ખૂબ જ મહત્વનો છે। આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારા આસપાસ ધોરણ 11 સાયન્સના મિત્રો હોય તો એમને જરૂરથી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ આગળ આ એકમ કસોટીની તૈયારી છે સારી રીતે કરી શકે। તમને કેવો લાગે વિડીયો કોમેન્ટ કરીને જરૂરથી લખો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને આગામી સમયમાં આવા વિડીયો આપણે જ્યારે બનાવીએ ત્યારે એની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય। મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।